તો અંતર્ગોળ અરીશો તો તમને ખબર પડી ગઈ કે અંતરગુળ વસ્તુ હતી અને અનંત રહેલી જે વસ્તુ છે તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળતું હતું તો કે ભાઈ મુખ્ય કેન્દ્ર એફ પર મળતું હતું એના પછી આપણે વાત કરીએ તો વક્રતા કેન્દ્ર સી થી દૂર જ્યારે આપણે કોઈ વસ્તુને મૂકીએ છીએ તો એનું પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય છે કઈ જગ્યાએ પ્રાપ્ત થાય છે તો કે ભાઈ સી અને એફની વચ્ચે મળે છે બરાબર સી થી દૂર મૂકવામાં આવે તો સી અને એફની વચ્ચે ત્યાર પછી આપણે ફરી પાછા શું કર્યું હતું તો કે ભાઈ જે પણ આપણી વસ્તુ હતી તેને ક્યાં લાવ્યા હતા હજુ થોડાક નજીક લાવ્યા હતા અને નજીક લેવાને કારણે શું થયું હતું આપણને પ્રાપ્ત થયેલું તો કે ભાઈ હજુ પણ તમે એને નજીક લાવો છો તો જેવું સી પર મૂકો છો તો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે આપણને એક્ઝેક્ટલી સી પર મળે છે ત્યાર પછી આપણે નેક્સ્ટ શું જોયું હતું તો કે સી અને એફની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે તો શું થાય છે એવું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો હવે ક્યાં મૂકીએ છીએ એને તો કે એફ પર તો એફ પર મૂકવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થશે અનંત અંતરે પ્રાપ્ત થશે કઈ જગ્યાએ પ્રાપ્ત થશે અનંત અંતરે બરાબર અને ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એફ અને પીની વચ્ચે જો મૂકવામાં આવે તો શું થશે એફ અને પીની વચ્ચે મૂકવામાં આવે તો તો કે ભાઈ પાછળની તરફ મળશે કઈ જગ્યાએ પાછળની તરફ એટલે પાછળની તરફ બરાબર અને એ કેવું પ્રતિબિંબ હશે આભાસી પ્રતિબિંબ હશે બરાબર ચાલો હવે ત્યાંથી થોડાક આગળ વધીએ અને હવે આપણે નેક્સ્ટ જોવાના છે અને બહુ અગત્યની વસ્તુ છે તે સમજજો બરાબર હું અહીંયાથી આને કોપી માર લઉં એક્સપર્ટ છીએ આપણે એમાં એટલે કરી જ દેવું જોઈએ પહેલા તો હવે જે પણ કિસ્સાઓ આપણે ભણવાના છે એ કિસ્સાઓ કોના માટે છે તો કે હવેના જેટલા પણ કિસ્સાઓ આપણે ભણવાના છીએ એ બધા જ કિસ્સાઓ બહિર્ગોળ લેન્સ માટેના છે કોના માટે છે બહિરગોળ લેન્સ બરાબર ચાલો જોઈએ બહિર્ગોળ લેન્સ તો બહિરગોળ લેન્સના ટોટલ બે કિસ્સા છે કેટલા કિસ્સા છે માત્ર બે કિસ્સા પહેલા પહેલો કિસ્સો છે કયો જ્યારે કોઈ વસ્તુને ખૂબ અનંત અનંત અંતરે અંતરે રાખવામાં રાખવામાં આવે આવે તો જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે હોય ત્યારે શું થાય છે તો કે દાખલા તરીકે અહીંયા આગળ આપણે બહિર્ગોળ લેન્સ છે તેને આપણે ધ્યાન સોરી બહિર્ગોળ અરીસાને આપણે જ્યારે ધ્યાનમાં લેવો હોય તો બહિર્ગોળ અરીસાને આપણે કઈ રીતના ધ્યાનમાં લઈ શકીએ તો કે આ ધારો કે આપણો બહિર્ગોળ લેન્સ છે એ ડાયરેક્ટલી લેન્સ તરીકે નહીં વર્તે એના માટે તમારે શું કરવું પડશે તો કે ભાઈ એને કલર મારવો પડશે તો હું ક્યાંક કલર મારીશ તો કે ભાઈ અંદર તરફ જેટલો પણ હિસ્સો છે એ દરેક હિસ્સાની અંદર શું કરી દઉં છું કલર મારી દઉં છું તો જ્યારે હું એને કલર મારી દઉં છું એને કારણે શું થશે તો કે એની જે બહારની સપાટી છે એ બહારની સપાટી સેના તરીકે વરતશે પરાવર્તક તરીકે વરતશે સેના તરીકે વરતશે પરાવર્તક તરીકે વરતશે બરાબર છે એટલે આ જે આખી સપાટી છે એ સપાટી શેના તરીકે વર્તે છે પરાવર્તક તરીકે વર્તે છે શેના તરીકે વર્તે છે પરાવર્તક તરીકે અને જ્યારે એ પરાવર્તક તરીકે વર્તતી હોય એ દરમિયાન જો અંતરે રહેલી વસ્તુઓ છે એમાંથી આવનારા પ્રકાશના કિરણોને જો હું ધ્યાનમાં લઉં તો કઈ રીતના આવશે કિરણો તો કે દરેકે દરેક કિરણો આ રીતના કેવા આવશે સીધા આવશે દરેકે દરેક કિરણો કેવા આવશે અહીંયા આગળ સીધા આવશે બરાબર છે એટલે અહીંયાથી દરેકે દરેક કિરણોને આપણે એકદમ સીધા સ્ટ્રેટ લાઇનની અંદર દર્શાવી દઈએ આ રીતના દરેક કિરણો આવશે તો આ રીતના જયારે કિરણો આવે છે તો શું થશે એ તો કે ભાઈ એક વખત ત્યાં આગળ અથડાશે અથડાયા પછી શું થશે એનું પરાવર્તન થશે તો પરાવર્તન કઈ રીતના થવાનું તો કે દરેકે દરેકનું અલગ અલગ દિશાઓની અંદર થશે દરેકે દરેકનું પરાવર્તન કઈ દિશામાં થશે અલગ અલગ દિશાઓમાં દાખલા તરીકે આની વાત કરીએ તો આનું પરાવર્તન કઈ રીતના થશે આ રીતના થશે બરાબર સમજ પડે છે કે નહીં સેમ વે આના પરાવર્તનની આપણે વાત કરીએ તો આનું પરાવર્તન પણ કંઈક આ રીતના થશે

તો દરેકે દરેકનું પરાવર્તન કઈ થયું આ તરફ થયું તો એ બધા રેસ ને પાછળ તરફ ખેંચા તો શું જોવા મળ્યું કે અહીંયા આગળ અહીંયા આગળ મળે છે તેવો આપણને આભાસ થયો એટલા માટે અહીંયા આગળ પ્રાપ્ત થતું પ્રતિબિંબ છે તે કેવું હશે આભાસી પ્રતિબિંબ હશે કેવું પ્રતિબિંબ હશે આભાસી એટલે અહીંયા આગળ શું લખાશે પહેલું તો કે વસ્તુ ક્યાં રાખવામાં આવેલી છે તો કે ભાઈ અનંત અંતરે તો અનંત અંતરે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થશે અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ તો કે ભાઈ એફ પર કઈ જગ્યા પ્રાપ્ત થશે એફ પર પ્રતિબિંબ પ્રકાર કેવો હશે તો કે ભાઈ આભાસી હશે અને કેવું હશે આભાસી અને ચત્તુ યાદ રાખજો જ્યારે પણ પ્રતિબિંબ આભાસી હોય ત્યારે હંમેશા એ મોસ્ટ ઓફ ધ કેસમાં કેવો હશે ચત્તુ જ હશે બરાબર આભાસી અને ઉલટું પ્રતિબિંબ કોઈ પણ દિવસ આપણે મેળવી શકતા નથી હા તમે વસ્તુને ઉલટી મૂકેલી હોય તો પછી ઉલટું દેખાશે સમજ પડે છે ને આભાસી અને હંમેશા કેવું પ્રતિબિંબ દેખાશે ચત્તુ પ્રતિબિંબ જોવા મળશે આભાસી અને ઊંધું પ્રતિબિંબ તમને કોઈ પણ દિવસ જોવા નહીં મળે પૂછાયેલો છે નીચેનામાંથી કયા પ્રકારનું પ્રતિબિંબ પ્રાપ્ત થઈ શકતું નથી તો કયું આવશે આભાસી અને ઉલટું એ કોઈ દિવસ પ્રાપ્ત નહીં થશે આભાસી અને ચત્તુ પ્રાપ્ત થશે વાસ્તવિક અને ઉલટું પ્રાપ્ત થશે બરાબર છે સમજ પડશે બધાને કે નહીં પડશે પડશે ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ નેક્સ્ટ આવે છે હવે આપણે વસ્તુના સ્થાન વિશે વાત કરીએ તો હવે આપણે ધારો કે કોઈ વસ્તુ છે એ વસ્તુને હું અનંત બિંદુ અને પીની વચ્ચે મૂકું ક્યાં મૂકું છું અનંત અંતર અને પી ની વચ્ચે ગમે ત્યાં ઓકે અનંત અંતર અને ની વચ્ચે ગમે ત્યાં હું મૂકી દઉં તો જ્યારે અનંત અંતર અને ની વચ્ચે હું ગમે ત્યાં કોઈ વસ્તુને મૂકું છું ત્યારે શું થશે તો કે ભાઈ અનંત અંતર અને પી ની વચ્ચે ગમે ત્યાં જયારે કોઈ વસ્તુને મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ મેળવવું જરાક ડિફિકલ્ટ છે જોજો કઈ રીતના ડિફિકલ્ટ છે તે હું સમજાવું આપણને શું કહેવામાં આવ્યું છે આપણે ક્યાં આગળ મૂકવાની છે વસ્તુને અનંત અંતર અને પીની વચ્ચે ગમે ત્યાં એટલે શોર્ટમાં કહું તો ગમે ત્યાં મૂકો એમ અનંત અંતર અને પીની વચ્ચે ગમે ત્યાં એટલે વિસ્તાર કેટલો થયો આખો જ વિસ્તાર થઈ ગયો ને બરાબર એટલે એની વચ્ચે તમે ગમે ત્યાં મૂકો છો તો શું થશે

આ રીતના મૂકી છે દેખાય છે ને બધાને આ આપણી શું છે વસ્તુ છે તો વસ્તુમાંથી શું આવશે પ્રકાશના કિરણો આવશે તો પ્રકાશનું કિરણ કેવું પહેલું તો કે ભાઈ પ્રકાશનું કિરણ પહેલું તો આ રીતના સીધું સીધું બરાબર છે જઈને પસાર થશે એફમાંથી પસાર થાય આપણને બધાને જ ખબર છે તો અહીંયા આગળ આપણે પ્રકાશના કિરણને એફમાંથી પસાર થતું હોય તેવું આપણે દર્શાવીએ તો ધારો કે આ રીતના પ્રકાશનું કોઈ એક કિરણ છે તે એફમાંથી પસાર થાય છે ઓકે

જરાક રિપ્રેઝન્ટેશન આમ તેમ હોય તો જરાક જોઈ લેજો ભાઈ હર ખુદરો કરીએ હા બરાબર છે ઓકે એટલે આ જે છે તે આપણો એફ છે અને આ જે છે તે શું છે સી છે તો આપણને પ્રતિબિંબ ક્યાં મળશે પ્રતિબિંબ ક્યાં મળશે બંને જ્યાં ટચ થતા હોય તેઓ આપણને શું થયો અહીંયા આગળ આભાસ થયો એટલે અહીંયા આગળ પ્રતિબિંબ કેવું મળશે આપણને

કેવું હશે એ પ્રતિબિંબ તો કોઈ પ્રકાર કેવો આવશે આપડો કેવું આવશે ભાઈ ચત્તુ આવશે આભાસી અને ચત્તુ પરિમાણ 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 કેવું આવશે હા લખવાનું રહી ગયું અહિયાં પરિમાણ કેવું આવશે બિંદુવત આવશે કેવું આવશે બિંદુવત એટલે લખી દઈએ બિંદુવત ઓકે અહીંયા આગળનું પરિમાણ કેવું લખાશે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુ કરતા નાનું લા બોલો નહી બરાબર માવા ખાઈ ને આવેલા છે કે હું યાર કઈ બોલે જ નહીં એકાદ બે બોલ્યા કરે ખાલી વસ્તુ કરતા નાનું ઓકે એટલે અહીંયા આગળ આ રીતના આપણને પ્રતિબિંબ બધા પ્રાપ્ત થશે આવડશે કે નહીં આવડશે આવડશે એટલે દરેક કેસ ની અંદર તમને પ્રતિબિંબ મેળવતા આવડવું જોઈએ પ્રતિબિંબ મેળવતા આવડશે તો તમારા માટે આ વસ્તુ ઇઝી રહેશે જો પ્રતિબિંબ મેળવતા નહીં આવડે તો અઘરું પડશે આટલું સમજાયું આટલું સમજાયું હવે આમાં કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો બરાબર અહીંયા આપણું દસમું ધોરણ પૂરું થાય છે હવે બધું અહીંયાથી હવે આપણું મેઇન વસ્તુ જે છે મેઇન સબ્જેક્ટ તે હવે સ્ટાર્ટ થયો બરાબર અત્યાર સુધી તમને રિવિઝન જ કરાવ્યું છે આખું હવે તમને જે હું કરાવીશ તે તમારું મેઇન વસ્તુ છે ઓકે તો આટલે સુધી ક્લિયર થઈ ગયું કંઈ પણ ડાઉટ હોય તો પૂછજો ઉત્સવ નથી ને પાક્કું ને કે ખાલી ખાલી પાક્કું હા જાગતો છે ને હા ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલી અગત્યમાં અગત્યની થિયરી જે છે વક્રતા ત્રિજ્યા આર અને એફ વચ્ચેનો સંબંધ વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ આ આપણે સૌથી પહેલા શું કરવાનું છે મેળવવાનું છે તો વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો સંબંધ શું છે તે આપણને સૌથી પહેલા ખબર હોવી જોઈએ આ થિયરી આ રીતના પૂછાય છે બે માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી થિયરી બે માર્ક્સમાં જ આવે છે વધારે માર્ક્સનું નહીં આવશે બરાબર માર્ક્સમાં પણ નહીં આવશે ફક્ત બે માર્ક્સમાં આવશે બરાબર છે એટલે અહીંયા લખી દઉં છું સૌથી પહેલા થિયરીનું નામ શું છે ભાઈ વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને બીજું કોણ છે આપણું કેન્દ્ર લંબાઈ એફ વચ્ચેનો

તો વક્રતા ત્રીજા આર છે છે આ બંનેનો સંબંધ આપણે મેળવવો હોય તો મેળવવા માટે સૌથી પહેલા આપણી પાસે શું હોવું જોઈએ તો કે ભાઈ કઈક આકૃતિ હોવી જોઈએ આકૃતિ વગર તમે કોઈ પણ દિવસ આ ચેપ્ટરની કોઈ પણ થિયરી સાબિત કરશો નહીં ને જો કરી તો બધાનો માર્ક ઝીરો બરાબર આકૃતિ વગર કોઈ પણ દિવસ આની થિયરી સાબિત જ નહીં થાય ને જો કરી તો એ મહાન વૈજ્ઞાનિક છે એને મારે પગે લાગવું છે એકવાર બરાબર ને ટાંટિયા ખેંચવા જે મસ્ત બરાબર ચાલો તો ભાઈ જ્યારે પણ આ ટાઈપની થિયરી આવે તો સૌથી પહેલા તમારે સિમ્પલ યાદ રાખવાનું છે કે ભાઈ વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ એ બંને વચ્ચેનો સંબંધ મેળવવા માટે મારે પહેલા પહેલા તો શું લેવું પડશે અરીસો લેવો પડશે કારણ કે અરીસો હશે તો જ તે તમે શું કરી શકશો પ્રતિબિંબ મેળવી શકો ને પ્રતિબિંબ મળશે તો જ તમને શું પ્રાપ્ત થશે પ્રતિબિંબ મળશે તો જ તમને શું પ્રાપ્ત થશે એ વસ્તુ જે છે એનું પ્રતિબિંબ મળે અને પ્રતિબિંબ મળશે તો તે તમે શું કરી શકો સંબંધ મેળવવા માટે હેલ્પ કરી શકો તો એના માટે સૌથી પહેલા પહેલા હું અહીંયા આગળ એક યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળો આ બોલી જઉં છું આ બધું તમારે લખવાનું જ્યારે થિયરી લખો ત્યારે બરાબર સૌથી પહેલા પહેલા હું શું કરું છું નિશ્ચિત કેન્દ્ર લંબાઈ અને નિશ્ચિત વક્રતા ત્રિજ્યા આર ધરાવતો એક લેન્સ ધ્યાનમાં લઉં છું સોરી અંતરગોળ અરીશો ધ્યાનમાં લઉં છું શું ધ્યાનમાં લઉં છું અંતરગોળ અરીશો બરાબર એટલે સૌથી પહેલા પેલા હું શું કરું છું અહીંયા આગળ અંતરગોળ અરીસા ને હું ધ્યાનમાં લઉં છું લઉં અંતરગોળ અરીસા ને બરાબર ખાસ સમજજો અંતરગોળ અરીશો આપણે ધ્યાનમાં લઈએ છીએ ઓકે આ એક અંતરગોળ અરીસો છે આપણે બનાવવાનો ચાલો આ અંતરગોળ અરીસો છે બરાબર લઈ લીધો આપણે હવે આ અંતરગોળ અરીસાની એક મુખ્ય અક્ષ આપણે ધ્યાનમાં લઈશું બરાબર હવે અહીંયા આગળ આપણે એની મુખ્ય અક્ષ ધ્યાનમાં લઈએ છીએ તો અહીંયા આગળ ધારો કે આ એક મુખ્ય અક્ષ છે બરાબર છે આ એક શું છે એની મુખ્ય અક્ષ છે ઓહો બહુ જાડી થઈ ગઈ ને તો ખા ખા કરે તો થઈ જ જાય ને ચાલો આ એક શું છે મુખ્ય અક્ષ ધ્યાનમાં લીધેલી છે હવે આ મુખ્ય અક્ષ છે આપણે અહીંયા આગળ એવું વિચાર્યું છે કે આપણે જે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં લઈએ છીએ એ વસ્તુ અનંત અંતરે છે કેટલા અંતરે છે અનંત અનંત અંતરે અંતરે તો રહેલી વસ્તુઓમાંથી આવનારા પ્રકાશના કિરણો કેવા હશે કેવા હશે ભાઈ મુખ્ય સમાંતર હશે તો અહીંયા આગળ આપણે મુખ્ય અક્ષ ને સમાંતર પ્રકાશના કિરણો ધ્યાનમાં લઈશું કેવા પ્રકાશના કિરણો ધ્યાનમાં લઈશું મુખ્ય અક્ષ ને સમાંતર હોય તેવા ઓકે આઈડિયા આવશે કે નહીં આવશે આવશે ડાઉટ છે કઈ નથી ને તો અહીંયા આગળ ધારો કે આ રીતના મુખ્ય અક્ષને સમાંતર કિરણોને મેં ધ્યાનમાં લીધેલા છે બરાબર આપણે અત્યારે એક જ કિરણને હું ધ્યાનમાં લઉં છું બરાબર એક જ કિરણને શું કરું છું ધ્યાનમાં લઉં છું એક આ કિરણ છે અને એક આ કિરણ છે આ બે કિરણને ધ્યાનમાં લઉં છું મુખ્ય અક્ષ પરને ને સમાંતર હોય કિરણ તમે પસાર કરી શકો તો શું થશે આનું શું થશે આનું પરાવર્તન થશે તો પરાવર્તન થઈને ક્યાંથી જશે પરાવર્તન થઈને તો કે ભાઈ સિમ્પલ છે પરાવર્તન પામીને અહીંયાથી ક્યાં આવશે પહેલામાં પહેલા એફમાંથી પસાર થશે ક્યાં પસાર થશે એફમાંથી પસાર થશે ઓકે આઈડિયા આવે છે ને બધાને એટલે એફમાંથી એ પસાર થઈ ગયું હવે હું શું કરું છું તે સમજો તો કે અહીંયા આગળ આ જે બિંદુ મળ્યું એને નામ આપણે આપી દઈએ એફ શું નામ આપી દઈએ એફ હવે અહીંયા આગળ મારે આપાત કોણની જરૂર પડશે આપાતકોણ તો આપાત કોણ હું ડાયરેક્ટ તો નહીં દર્શાવી શકું કોણ એટલે શું

સી માંથી પસાર થશે એટલે આપણે અહીં આગળ શું કરીએ છીએ તો કે એક પ્રકાશનું કિરણ છે બરાબર છે તે તો આપણે ધ્યાનમાં લઈ લીધું હવે હું શું કરું છું તો કે અહીંયા આગળ એક લંબ ડ્રો કરું છું ને એ લંબ સેમાંથી પસાર થશે તો કે ભાઈ એ લંબ છે તે સી માંથી પસાર થશે સેમાંથી પસાર થશે સી માંથી ઓકે ક્લિયર છે એટલે આ જે પોઈન્ટ આવ્યું આ પોઈન્ટને આપણે શું નામ આપી દઈશું આ પોઈન્ટને નામ આપી દઈશું સી ઓકે તો આ જે આવ્યું કિરણ એ જે બિંદુ પર છેદું તે જ બિંદુને આપણે નામ આપી દઈશું એમ અહીંયા આગળ જે એંગલ બને છે એ એંગલને નામ આપશું આપણે ઠીટા શું નામ આપશું ઠીટા જેટલા એંગલે આપાત થયું તેટલા જ એંગલે શું પામશે પરાવર્તન પામશે બરાબર છે એટલે આ એંગલ પણ કેટલો બનશે ઠીટા બનશે આ પણ કેટલો બનશે ઠીટા બનશે હવે તમે વિચાર કરો કે આ બે ઠીટા હોય તો આ અંદરનો ખૂણો કેટલાનો હશે આ અંદરનો ખૂણો કેટલાનો હશે તો કે આ અંદરનો ખૂણો તમે જો આ એક ઝેડ બને છે યુગમાં કોણ એટલે આ ઠીટા વધતા ઠીટા કેટલા થઈ જશે ટુ ઠીટા થઈ જશે કેટલા થઈ જશે ટુ ઠીટા થઈ જશે આઈડિયા આવે છે બધાને કે નથી આવતો આવે છે એટલે ઠીટા વધતા ઠીટા કેટલા થઈ જશે ટુ ઠીટા થઈ જશે ઠીટા વધતા ઠીઠા કેટલા થઈ જશે ટુ ઠીટા સમજ પડી કે નહીં પડી પડી સમજ જો ને ભાઈ ધીરે ધીરે એટલે જ ભણાવું છું નહીં તો ઘણા એમ ચક્કર આવી જાય ઓહો આ શું કેતો છે તો અહીંયાથી તે અહીંયા સુધીનું જે માપ છે આ પી બિંદુ તેને કહીશું આપણે સ્મોલ એફ અહીંયાથી તે અહીંયા સુધીનું માપ છે તેને આપણે શું કહીશું કેપિટલ આર આપણને આટલાની જરૂર છે પણ આપણે અહીંયા આગળ ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો હોય તો એના માટે મારી પાસે શું હોવો જોઈએ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ શું હોવો જોઈએ કાટકોણ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ તો છે નહીં એટલા માટે હું એક કામ કરું છું તો કે ભાઈ અહીંયા આગળ

આ શું થઈ ગયું એન છે તે તો ક્લિયર થઈ ગયું કે ભાઈ અહીંયા આગળ આ જે બિંદુ છે તે છે છે તો આપણી પાસે આ અંતર તેને કઈક ધારવું પડશે તો એ સૂક્ષ્મ છે એટલા માટે એને ધારી લઉં છું ડેલ્ટા કારણ કે આ ખૂબ જ સૂક્ષ્મ છે આપણે બિંદુ અહીંયા આગળ લીધું પણ ધારો કે હું એકદમ અહીંયા આગળ બિંદુ લેત તો શું થત એ સૂક્ષ્મ ડેલ્ટા જે છે તે કેવો આવતે એકદમ નાનો આવતે સમજ પડે છે અત્યારે મેં એક બિંદુ ક્યાં લીધું એમ અહીંયા આગળ લીધું એવું જરૂરી નથી કે અહીંયા જ લો તમે એકદમ નજીક લો

અહીં જોઈતી સૂક્ષ્મ છે એટલા માટે અને બીજું કોણ છે આપણી પાસે એફપી એ નિયરલી ઇક્વલ ટુ કેટલા થશે એફ થશે અને બધાની વેલ્યુ કેટલી આવશે તો કે સીપી છે તેની કિંમત આવશે આર આની કિંમત કેટલી આવશે એફ આવશે કેમ તો લખી દઈએ કારણ કે ડેલ્ટા એ અતિ સૂક્ષ્મ છે તેથી ઓકે ડેલ્ટા કેવો જ અતિ સૂક્ષ્મ છે તેટલા માટે તો હવે આપણે અહીંયા આગળ જોઈ શકો છો કે આ પણ શું બને છે જુઓ યુગમાં કોણ બને છે એટલે આ પણ એંગલ કેટલો બનશે ઠીટા બનશે આ પણ એંગલ કેટલો બનશે ઠીટા બનશે કહી શકાય કે ના કહી શકાય કહી શકાય તો આના પરથી આપણે શું લખી શકીએ તો કે ભાઈ આકૃતિનો આપણે ઉપયોગ કરીએ તો આપણને શેની જરૂર છે તો કે કોમન બાજુ જો બંને માટે કઈ છે સામેની બાજુ છે અને બીજી કઈ છે પાસેની બાજુ એટલે સામેની બાજુની વેલ્યુ ખબર નથી પાસેની બાજુ છે પણ ખૂણો ખબર છે આપણને એકનો ખૂણો ઠીટા છે એકનો ટુ ઠીટા છે તો આપણી પાસે ખૂણો હોય સામેની બાજુ હોય ને પાસેની બાજુ હોય તો એના માટે કોનો ઉપયોગ કરી શકીએ ટેન ઠીટાનો ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ કરી શકીએ

ત્રિકોણ કયો છે આપણો એફ એમ માટે શું લખાશે બોલો ટેન ટુ ઠીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે બોલો એમ ના છેદમાં એફ એન ફેન બરાબર છે પરંતુ શું ખબર છે આપણને પરંતુ ટુ ઠીટા અતિ સૂક્ષ્મ હોવાથી

તો જુઓ સમીકરણ નંબર બે અને સમીકરણ નંબર એક સરખા છે એટલે એને સરખાવી દો તો લખીએ સમીકરણ બે સમીકરણ બે ને સરખાવતા શું થશે બોલો તો કે ઠીટા આર ઇઝ ઇક્વલ ટુ ટુ ઠીટા એફ શું થશે ઠીટા આર ઇઝ ઇક્વલ ટુ ટુ ઠીટા એફ તો ઠીટા ઠીટા કેન્સલ થશે તો અહીંયા શું આવી ગયું આપણું સૂત્ર આર બરાબર ટુ એફ બરાબર છે જ્યાં બીજું શું લખી શકો તમે એફ બરાબર વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર એફ વચ્ચેનો સંબંધ એટલે અહીંયા લખી દઈએ જે જે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સમીકરણ ઓકે આવડશે ક્લિયર આમાં બીજું જે આગળનું કીધું તે તમે થોડુંક લખી દેજો બાકી બે માર્ક આના આપી જ દેશે વાંધો નહીં ક્લિયર આઈડિયા આવ્યો બધાને કે નહીં આવ્યો આવ્યો ડાઉટ છે કઈ ડાઉટ જ ડાઉટ છે રેકોર્ડિંગ જોઈ લેજો ચાલો ક્લિયર થઈ ગયો એટલે સુધી

અને મોસ્ટલી દર વખતે મેં એવું જોયું છે કે રિપીટરની એક્ઝામમાં તમારામાં રિપીટ થાય છે એટલે તમને આ વખતે પૂછાઈ જાય તો તમારું નસીબ ચાર માર્ક મફત ના લેવાના છે મફત યા ચાર માર્ક બરાબર તો જોઈએ આપણે અરીસાનું સૂત્ર શું છે અરીસાનું સૂત્ર ચાલો અરીસાના સૂત્ર વિશે વાત કરીએ તો અરીસાનું સૂત્ર શું છે તો અરીસાના સૂત્રને સમજવું હોય તો સૂત્ર સરળ રીતે સમજી શકીએ સૌથી તો તમને એ ખબર હોવી જોઈએ અરીસાનું સૂત્ર કોને અરીસાનું સૂત્ર કોને કહેવાય તો એના માટેનું એક વ્યાખ્યા છે કે અરીસા સૂત્ર એટલે શું તો કે ભાઈ ગોળીય અરીસા માટે ગોળીય અરીસા માટે એક તો શું હોવું જોઈએ વસ્તુ અંતર હોવી જોઈએ તમારી પાસે વસ્તુ અંતર યુ પછી બીજું શું હોવું જોઈએ તમારી પાસે તો તો એક જોઈએ તમારી પાસે પ્રતિબિંબ અંતર અને ત્રીજું શું હોવું જોઈએ કેન્દ્ર લંબાઈ એફ બરાબર છે આ ત્રણેય વચ્ચે આ ત્રણેય વચ્ચેનો સંબંધ સંબંધ દર્શાવતા સમીકરણને શું કહેવામાં આવે છે અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે ખ્યાલ આવશે એટલે કે વસ્તુ અંતરયુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ આ ત્રણેય વચ્ચેનો કોઈક સંબંધ દર્શાવતું સમીકરણ હોય તો એ સમીકરણને આપણે શું કહીશું અરીસાનું સૂત્ર કહીશું આઈડિયા આવશે તો હવે અરીસાનું સૂત્ર એક બુકમાં આ આકૃતિ ધ્યાનમાં લીધી છે પણ આપણે એને નહીં લેશું એનું કારણ છે આમાં ગૂંચવાળો બહુ થશે એટલે હું તમને શોર્ટ એન્ડ સ્વીટ અયરી આકૃતિની અંદર સમજાવીશ બરાબર છે આકૃતિની અંદર તમને સમજાવીશ કે જેથી તમને ઈઝીલી ખ્યાલ આવે અને તમારી બુકની અંદર

તો આપણે આ આકૃતિને ધ્યાનમાં લઈશું ઓકે આ આકૃતિને આપણે ધ્યાનમાં લઈશું હવે સમજો અહીંયા આગળ આ આકૃતિની અંદર એક કિરણ કિરણ છે છે તે તે હું ધ્યાનમાં લઉં છું ને શામાંથી પસાર થાય છે પસાર પી માંથી ઓકે આઈડિયા આવશે બધાને એટલે આ રીતના પીમાંથી પસાર થાય છે એક કિરણ હવે હું શું કરું છું તો કે આપણે જેટલું પણ મેઝરમેન્ટ લેવાનું છે તે ક્યાંથી લઈશું આપણે પી પાસેથી લઈશું કારણ કે મેં તમને ગઈ ગઈ વખતે કીધેલું હતું કે સંઘના પ્રણાલી હોય બરાબર છે અથવા નહીં કીધું હોય તો અત્યારે સમજી લો સંઘના પ્રણાલીમાં હંમેશા શું ધ્યાનમાં રાખવાનું છે જેટલા પણ માપ લઈશું તે પીની સાપેક્ષે લઈશું કોની સાપેક્ષે લેશું પીની સાપેક્ષે એટલે જો પીની જમ ડાબી બાજુ હોય તો એને લેશું માઇનસ જો પીની જમણી બાજુ હોય તો એને લેશું પ્લસ પીની ઉપર તરફ હોય તો પ્લસ પીની નીચે તરફ હોય તો માઇનસ

પીથી તે લઈને એફ સુધીનું અંતર છે તે કેટલું કહેવાશે આપણું સ્મોલ એફ કહેવાશે ત્યાંથી તે લઈને આ જે વસ્તુ છે તેનું નામ છે એ આનું નામ છે એ ડેસ ખ્યાલ આવે છે એટલે આ શું છે એ આ શું છે એ બી ડેસ આની ઊંચાઈ એચ લઉં છું આની ઊંચાઈ છે તે એચ લઉં છું પ્રતિબિંબ છે એટલા માટે એની ઊંચાઈને શેને વડે દર્શાવું એચ ડેસ વડે ઓકે આઈડિયા આવશે ચાલો ત્યાર પછી નેક્સ્ટ અહીંયા એ છે એવી જ રીતના અહીંયા આગળથી આપણે જોઈએ તો શું થશે અહીંયા આગળ તો કે આ પી થી તે લઈને એડેસ બીડેસ સુધીનું અંતર એટલે કયું અંતર કહેવાશે આ પ્રતિબિંબ અંતર કહેવાશે પ્રતિબિંબ અંતરને શેના વડે દર્શાવાશે વી વડે દર્શાવાશે ત્યાંથી તે સી સુધીના અંતરની વાત કરીએ તો આ સી સુધીનું અંતર છે એ સી સુધીના અંતરને શું કહેવાશે પી થી સી સુધીના અંતરને આર કહેવાશે એવી રીતના પી થી તે બી સુધીનું અંતર છે તે કયું કહેવાશે આપણું બોલો યુ કહેવાશે વસ્તુ અંતર યુ

નક્કી કરીએ પહેલા તો કે અહીંયા આપણે એક નિયમ ધ્યાનમાં લીધો છે કયો કાર્તેઝન સંજ્ઞા પ્રણાલીનો કયો કાર્તેઝન સંજ્ઞા પ્રણાલીનો બરાબર એટલે કાર્તેજીયન સંજ્ઞા પ્રણાલીનો આપણે સૌથી પહેલા શું કરીએ ઉપયોગ કરીએ તો લખ કે લખીએ સંજ્ઞા પ્રણાલી મુજબ શું લખાશે તો પહેલા પહેલું તો શું લેવું પડશે આપણે વસ્તુ અંતર લેવું પડશે તો વસ્તુ અંતર કયું આવશે વસ્તુ અંતર તો વસ્તુ છે એટલે અહીંયા આગળ આપણે લખી દઈશું યુ અને સેમાં લેવાશે માઇનસમાં છે સેમ વે બીજું શું લેવું પડશે આપણે પ્રતિબિંબ અંતર લેવું પડશે તો લખી દઈએ પ્રતિબિંબ અંતર કેટલું આવશે પીબી ડેશ

ચાલો એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે હવે આપણે શું કરીએ અહીંયા આગળ તો કે ભાઈ આકૃતિનો ઉપયોગ કરીએ આકૃતિની અંદર આપણે ઉપયોગ કરીને શું લખીએ તો કે ભાઈ આકૃતિ પરથી ત્રિકોણ તમારે જોવાના છે એક ત્રિકોણ છે એબીપી બરાબર છે અને બીજો એક છે એ ડેશ બી ડેશ પી બરાબર છે તો આ બે ત્રિકોણોને ધ્યાનમાં લઈએ છીએ એબીપી ઓકે એ બી અને બીજો એક કયો છે એડેશ બીડેસ પી બરાબર છે અલગ કરીને હું લખું છું એટલે તમને દેખાય થોડુંક કેવા છે કાટકોણ અને ત્રિકોણો છે એવું કહી શકીએ બરાબર છે એટલે અહીંયા લખી દઈએ ત્રિકોણ એ બી પી અને ત્રિકોણ એડેશ બીડેશ પી એ કેવા છે તો કે ભાઈ કાટકોણ અને સમરૂપ ત્રિકોણો છે શું તો કે ભાઈ જેટલું એબીનું માપ હશે તેટલું જ કોનું હશે એડેસ બીડેસ નું હશે બરાબર છે એટલે શું લખાશે તેથી તો કે ભાઈ એ ના છેદમાં એડેસ બીડેસ બરાબર સેમ માપ કેનું હશે

તો અહીં આગળ શું થઈ જશે અહીંયા આગળ શું થઈ જાય આ માઇનસ કટ થઈ જશે એટલે બાકી શું રહી જશે અહીંયા ભાઈ યુ ના છે યુ ના એક સમીકરણ મળ્યું આને આપણે આપી દઈશું સમીકરણ નંબર એક શું આપી દેસુ સમીકરણ નંબર એક આઈડિયા આવશે કે નહીં આવશે આવશે કઈ ડાઉટ છે તો પૂછી લેજો નથી ને ચાલો તો હવે અહીંયા આગળ આટલી વેલ્યુ તો આપણને કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો કે એ બી ના છેદમાં એડેસ બીડેસ બરાબર યુ ના છેદમાં વી આવું જ સેમ બીજું એક સમીકરણ આપણને જોઈશે તો જ આપણે આને આઉટ કરી શકીએ તો ફરી પાછો એક સમરૂપ ત્રિકોણ અહીંયા બને છે જુઓ એબીસી અને બીજો કયો છે એડેસ બીડેસ સી છે એટલે આપણે અહીંયા આગળ શું કરીએ તો કે ભાઈ અહીંયા લઈએ આકૃતિ પરથી ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એ ડેસ સી એ કેવા છે કાટકોણ અને કેવા ત્રિકોણ છે સમૃપ ત્રિકોણો છે ઓકે સમજાશે કે નહીં સમજાશે સમજાશે કઈ ડાઉટ છે નથી ને એટલે કાટકોણ અને સમરૂપ ત્રિકોણો છે

આઈડિયા આવશે ને કે નહીં આવશે આવશે ચાલો તો શું થશે અહીંયા આગળ માટે એ ના છેદમાં એ ડેસ બી ડેસ બરાબર સીબી ની વેલ્યુ નથી આપણી પાસે સીબી છે આપણી પાસે જુઓ નથી ને પણ આપણે કયા બે ની જોડી લઈએ તો ઈઝીલી મળી જાય તો કે જુઓ એક તો યુ છે અને આર છે તો યુ માંથી હું આર બાદ કરી દઉં તો મને આટલું આટલું મળી જાય એટલે મારે શું કરવું પડશે પીબી માંથી કેટલું બાદ કરવું પડશે પીસી બાદ કરવું પડશે પીબી માઇનસ શું લેવું પડશે પીસી

બરાબર આવું કરતા નહીં પણ આ કહું છું ખાલી કે આ પી બી માઇનસ પીસી લગી દીધું પછી આને અહીંયા લઈ લેવાનું આને ડેસ લગાવી દેવાનો ઓકે નિહિમત પડે તો ખ્યાલ આવ્યો અને બીજી એક રીતે યાદ રાખવું હોય તો આને સી ની જગ્યાએ બીસી યાદ રાખો હા એ ઈઝી પડશે એમ બી તમને એ વધારે યાદ રહી બરાબર ને ચાલો બીસી ના છેદમાં બી બરાબર છે તો જો આને ખાલી પીપી લગાવી દેવું

તમે જુઓ એક અને બે જુઓ બંનેની ડાબી બાજુ કેવી છે સરખી છે એટલે સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવી દઈએ તો લખીએ સમીકરણ એક અને સમીકરણ સરખાવતા ચાલો સમીકરણ એક અને સમીકરણ બે ને સરખાવતા શું થશે બોલો સમીકરણ એક અને બે ને સરખાવીએ તો કે ભાઈ યુ ના છેદમાં વી બરાબર માઇનસ યુ

વી પ્લસ યુ છેદમાં શું લખાશે યુ વી લખાશે લખાશે કે નહીં લખાશે આ જુઓ ગુણાકારમાં છે એટલે છેદમાં ગયું નહી સમજ પડી પડી હા માટે બે ના છેદમાં આર બરાબર શું થશે વી ના છેદ માં યુ વત્તા યુ ના છેદમાં યુ થઈ ગયું એટલે સુધી કે ના થયું થઈ ગયું તો આમાંથી કેન્સલ શું થઈ જશે વી આમાંથી શું થઈ જશે યુ માટે શું મળશે આપણને સૂત્ર બે ના છેદમાં આર બરાબર છેદમાં છેદમાં આઈડિયા આવ્યો 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 કે નહીં બરાબર તો આ એક સમીકરણ તમારે યાદ રાખવાનું છે આને આપણે આપી દઈએ સમીકરણ નંબર ત્રણ ઓકે ક્લિયર છે કે નથી ક્લિયર ક્લિયર પણ હજુ પણ આ સૂત્ર આવ્યું નથી કારણ કે આપણે કોનો સંબંધ લાવવાનો છે યુ વી અને બીજું કોણ છે અહિયાં અને તો આપણને એફ લાવવું હોય તો એક વસ્તુ ખબર છે R ની કિંમત કેટલી છે ટુ એફ છે એટલે અહીંયા લખી દઈએ કે આર બરાબર ટુ એફ લેતા અહીંયા ડાયરેક્ટ લખી દઉં છું વન f એફ બરાબર વન અપોન યુ પ્લસ વન વી જે શું દર્શાવે છે જે કોનું સૂત્ર છે અરીસાનું સૂત્ર છે આઈડિયા કેવું છે અરીસાનું સૂત્ર છે તો આ તમને પૂછાઈ શકે આવડશે સરળ બરાબર પૂછાયો પપ્પુ સૂત્ર છે કઈ જ નથી ફક્ત તમને શું આવડવું જોઈએ શું આવડવું જોઈએ આકૃતિ આવડવી જોઈએ અને એના પરથી ડેરીવેશન આવડવું જોઈએ ડેરીવેશન યાદ રાખવાની સિમ્પલ ટેકનિક બે ત્રિકોણ છે યાદ રાખવાના એ કેવા હોવા જોઈએ સમૃપ ત્રિકોણો હોવા જોઈએ જો સમૃપ તમને ખબર પડી ગઈ તો તમે આરામથી શું કરી શકો મેળવી શકો ક્લિયર થઈ ગયું હવે આવે છે એના પરથી મોટવણી બરાબર છે તો હવે આપણે જોઈશું મોટવણી બરાબર છે જોઈ લઈએ એકદમ સરળ આવડશે ને ભાઈ આ થિયરી કઈ લેવાનું નથી ભાઈ લસણયું છે ચાલો મોટવણી માટે મારે કંઈ નથી કરવાનું હું ડાયરેક્ટ લઈ આવીશ મોટવણી આટલે સુધી ક્લિયર છે ને બરાબર મારે ખાલી હવે આ બે કિસ્સ આ બે કેસની જરૂર નથી એટલે આ બે કેસને હું હટાવી દઈશ એ બંને કેસને ફાઇલ કરી નાખી હું ચાલો આટલી વસ્તુની જરૂર હતી એટલે મેં રાખી હવે મોટવણી એટલે શું અહીંયા આગળ એ ટોપિક મારી દઉં છું આ અરીસાનું સૂત્ર છેકી કાઢું એની જગ્યાએ લખી દઉં છું મોટવણી એટલે તમે પાછા ગૂંચવાય નહીં આ તો સાહેબ એનું એ જ પેજ આપી દીધું ઓહો મોટવણી એ બહુ મોટી મોટી લખાઈ ગઈ મોટવણી ચાલો મોટવણી એટલે શું તો કે આપણને જે પ્રતિબિંબ પ્રાપ્ત થયું છે તે વસ્તુ કરતાં મોટું છે કે નાનું છે તેના વિશેની માહિતી આપણને કોણ આપશે મોટવણી આપશે કોણ આપશે એટલે દ્વારા તમે પ્રતિબિંબ કેટલું વિવર્ધિત છે બરાબર તેના આપશેનો અંદાજો મેળવી શકો શેનો અંદાજો મેળવી શકો પ્રતિબિંબ કેટલું વિવર્ધિત છે તેના વિશેનો અંદાજો મેળવી શકો તો એ અંદાજો મેળવવા માટે આપણે શું કરીએ તો કે ભાઈ મોટવણીનું સૂત્ર ધ્યાનમાં લઈએ તો મોટવણી શું છે તો મોટવણી એટલે સિમ્પલ યાદ રાખવાનું મોટવણી એટલે શું તો મોટવણી એટલે સિમ્પલ છે મોટવણી એટલે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર દર્શાવે છે ગુણોત્તર દર્શાવે છે તેથી મોટવણી બરાબર સૂત્ર શું બનશે તો પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ આઈડિયા આવશે પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ ચાલો તો પરથી શું થશે મોટવણી એમ બરાબર સૂત્ર તો કે ભાઈ એચ ના છેદમાં એચ આવું બનશે એટલે આ સૂત્રને તમારે શું કરવાનું છે રાખવાનું છે હવે એચ ના છે પણ સમીકરણ એક જુઓ શું આપે છે એડેસ બીડેસ શું છે પ્રતિબિંબની ઊંચાઈ છે તો એનો ઉપયોગ કરીએ તો આના પરથી આપણે લખીએ સમીકરણ એક પરથી શું થશે અહીંયા આગળ એ બી ના છેદમાં

બરાબર છે એટલે આ સમીકરણ તમારે શું કરવાનું છે ધ્યાનમાં રાખવાનું છે જેને શું કહેવાશે મોટવણી કોની મોટવણી અરીસાની બરાબર છે ખ્યાલ આવશે કે નહીં આવશે આવશે ડાઉટ છે કઈ બોલો હે અચ્છા હા વ્યાખ્યા કાલ રાખવી ઓકે ક્લિયર ડાઉટ છે કંઈક તો બોલો હવે આમાં તો આ રીતના તમે મોટવણી સાબિત કરી શકો છો ઇઝી છે પપ્પો બરાબર તાજા એટલે અટકાવીએ બરાબર મોસ્ટ એમ બી થિયરી ચાલલી છે તમારી કેટલી ચાલલી બે બરાબર એટલે ધ્યાનમાં રાખજો કોઈ પણ કંઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો ચાર પાના ચાઇ ખાલી ચાલો આજે આટલું રાખીએ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બ ભાઈ જય હિન્દ